ભારત પાકિસ્તાન વચ્ચે 1965 અને 1971માં ભયંકર યુદ્ધ થયું હતું, જેમાં ભારતીય સૈન્યને મદદ કરી દેશને જીત અપાવનાર સુઈગામ તાલુકાના લીંબાળા ગામના વીર રણબકા સ્વર્ગીય રણછોડદાસ રબારીજી પગીના નામથી મશહૂર થયેલા છે. તેમની 8મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભારત પાકિસ્તાન બોર્ડર પર બનાવવામાં આવેલા રણછોડદાસ પગીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 1965 અને 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં કચ્છથી માંડીને ગુજરાતની તમામ સરહદ પર ભારતીય સેનાના 100 જવાનો શહીદ થતાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાને પગલે સુઈગામની બોર્ડર પર સરકારે જવાનોની 10 ટુકડીઓ મોકલી હતી. જોકે લાંબા વિસ્તારમાં પથરાયેલા રણને લઈને જવાનો રણમાં અટવાઈ ગયા હતા, ત્યારે પગી તરીકે પ્રખ્યાત એવા લીંબાળા ગામના રબારી રણછોડદાસ પગીએ સૈન્યની મદદ કરી હતી. રણછોડદાસ પગી રણ અને પાકિસ્તાની ધરતીથી વાકેફ હોઈ બોરિયા બેટથી ઊંટ પર સવારથી પાકિસ્તાન સૈન્ય કઈ કઈ ચોકી પર અને કયા સ્થળે છે તેની સંપૂર્ણ જાણકારી લાવી ભારતના સૈન્યને રાત્રિ સમયે આકાશમાં તારલા જોઈ દિશા પારખી ભારતના સૈન્ય સાથે પાકિસ્તાનના સૈન્ય પર તૂટી પડ્યા હતા અને તેમની આ માહિતીને પગલે ભારતીય સેનાએ જીત હાંસલ કરી હતી, જેને લઈને તેમને સરકાર દ્વારા ગોલ્ડ સિલ્વર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ સૈન્યમાં નોકરી આપવામાં આવી હતી. તેમનું 2013માં 112 વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થતાં તેમની યાદમાં ભારત પાકિસ્તાનની સરહદ પર 0 પોઈન્ટની આગળ તેમની પ્રતિમા લગાવવામાં આવી હતી અને આ પોસ્ટનું નામ પણ રણછોડદાસ પોસ્ટ આપવામાં આવ્યું હતું. રણછોડદાસ પગી આજે આપણી વચ્ચે રહ્યા નથી, ત્યારે રણછોડદાસ પગીની પુણ્યતિથિ નિમિત્તે તેમના કુટુંબીજનો અને સ્નેહીજનો સરહદ પર જઈ તેમના સ્ટેચ્યુ પર ફૂલહાર ચડાવી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે બીએસએફના જવાનો સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહી ગાર્ડ ઓફ ઓનર અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. યોગદાન રહા હૈ કે 65 ઓર 71 મેં કી લડાઈ મેં વો સરાહનીય હૈ ઓર જિસકી તુલના કભી નહીં કી જા સકતી. ઇન્હોને જો 1965 ઓર 61 કી લડાઈ મેં જો અપના યોગદાન દિયા હૈ જિસસે આજ હમ ઇસ રણ પે और इस जो सीमा है को हम सुरक्षित रख पाए हैं, इसका योगदान हमेशा हमेशा जब तक बीएसएफ और जब तक देश रहेगा हमेशा इन्हें याद रखेंगे. હવે આજની પેઢીને ખબર નહીં હોય કે સુઈગામના નાનકડા ગામમાં રહેતા રણછોડ પગી કોણ હતા અને તેમની યાદમાં ભારતીય સેનાએ આટલું મોટું સન્માન આપ્યું છે તો સાંભળો. પાકિસ્તાનના થરપારકરના ગથડો જિલ્લાના પીથાપુર ગામમાં માલધારી સમાજના ઘરે તેમનો જન્મ થયો હતો. તેઓ બોર્ડર પર તેમના ઢોર ઢાંકર ઘેટા બકરા ચરાવી ગુજરાન ચલાવતા તે વખતે પાકિસ્તાની સૈન્યનો ત્રાસ વધી જતાં તેઓ તેમના મોસાળ સુઈ ગામના લીંબાળા ગામે આવી ગયા હતા. રણના ભૂમિયા તેમજ પગની છાપ પરથી જાણી લેતા કે આ કોનો પગ છે ને ક્યાં ગયો છે, જેથી તેઓ પગી તરીકે જાણીતા બન્યા હતા. તેમનું આખું નામ રબારી રણછોડદાસ સવાભાઈ હતું, પરંતુ તેમનામાં રહેલી પગલા પારખવાની અનોખી કળાને પગલે તેમનું નામ રણછોડદાસ પગી પડ્યું હતું. 1965 અને 1961ના યુદ્ધમાં ભારતીય સૈન્યને મદદ કરી જીત અપાવી હતી, ત્યારથી તેઓ ખૂબ જ જાણીતા થયા હતા.